સિરામિક નગરી મોરબીમાં લૂંટની ઘટનામાં વધારો થયો છે. પાંચ દિવસમાં બે મોટી લૂંટની ઘટના ઘટી. છ લાખની લૂંટનો ભેદ હજુ પોલીસ માંડ માંડ ઉકેલી શકી ત્યાં 18 લાખની લૂંટ થતા વેપારી આલમમાં અરેરાટી ફેલાઈ ગઈ. મોરબીમાં ઉદ્યોગપતિને ટાર્ગેટ કરનાર કોણ છે આ જાણ ભેદું જોઈએ રિપોર્ટમાં. અઢાર લાખની લૂંટ, વધુ એક વેપારી લૂંટાયો, થેલો જૂંટવી લૂંટારા ફરાર. મોરબી શહેરમાં ગઈકાલે વધુ એક લૂંટની ઘટના ઘટી. ચાર દિવસ પહેલા બેંકમાં ધોળા દિવસે 6 લાખની લૂંટ થઈ હતી. આ લૂંટની ઘટનામાં પોલીસ હજુ માંડ આરોપીની ધરપકડ કરી શકી છે ત્યાં ગઈકાલે વધુ 18 લાખની લૂંટ થઈ. સતત લૂંટની ઘટનાના કારણે વેપારી આલમમાં ભયનો માહોલ પેદા થયો છે. નામ હિતેશભાઈ સરવડા, હોદ્દો ઉદ્યોગપતિ. આ હિતેશભાઈની આંખમાં મરચું છાંટી તેમની પાસે રહેલા 18 લાખ રોકડ ભરેલો થેલો જૂંટવી બાઇકમાં ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના બાદ પોલીસને જાણ થતા પોલીસ આવી હતી અને પૂરા મામલે તપાસ તેજ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે લૂંટારાએ લૂંટને અંજામ આપતા પહેલા રેકી કરી હતી. કેમ લૂંટારા ફાવી ગયા? સોમૈયા સોસાયટીમાં રહીશો. થોડા સમય પહેલા સ્વખર્ચે સીસીટીવી કેમેરા નાખ્યા હતા, પણ સીસીટીવી કેમેરા બંધ હોવાથી આ બાબતનો લૂંટારુઓએ ભરપૂર ઉપયોગ કર્યો હતો. ત્યારે મોરબીમાં હમણાંથી ગંભીર બનાવો વધી રહ્યા છે અને મોરબી ક્રાઇમ હબ બની ગયો હોય તેમ ઉત્તરોત્તર લૂંટ હત્યા સહિતના ગંભીર ગુના વધી રહ્યા છે. ખાસ કરી મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવતા અમુક પરપ્રાંતિઓની આવા ગંભીર ગુનામાં સંડોવણી ખુલે છે. ત્યારે આ બનાવોમાં સિરામિક ઉદ્યોગકારો શિકાર બનતા હોવાથી આ બનાવો ખૂબ જ ચિંતાજનક છે. તો સવારે અહીંયા ઓફિસે આવેલો, જ્યારે ગાડીમાંથી ઉતરવા જતો હતો ત્યારે કોઈ બે માણસો એની અગાઉથી રાહ જોઈને ઉભેલા હતા એવું આજુબાજુના રહેવાસીઓનું કહેવાનું થાય છે. એ જેવો મારો ભાઈ ગાડીમાંથી ઉતરો, એ ભેગા જ એ લોકો આવી અને પાછળથી મરચાની ભૂકીનો એના મોઢા ઉપર મરચાની ભૂકી નાખી જેથી એ કંઈ જોઈ શકેલો નહીં અને પાછળથી એક ધોકાનો ઘા કરેલો પીઠ ઉપર અને મારો ભાઈ પડી ગયેલો અને એ દરમિયાન એ લોકોએ મોટરસાઇકલ ઉપર થેલો લઈ અને વાવડી રોડ તરફ નીકળી ગયા એવું આજુબાજુ વાળા લોકોને કહેવાનું થાય છે. બાઇક પર આવેલા ઈસમોએ એમની પર લાકડીથી ઘા કરીને એમની પાસે રહેલી બેગ ઝૂંટવી લીધી છે અને બેગ લૂંટીને એ લોકો ફરાર થઈ ગયા છે. કુલ બે માણસો બાઇક પર આવ્યા હતા, જણા શખ્સો. એ લોકોએ બેગ જેમાં 18 લાખ રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટીને એ લોકો ફરાર થઈ ગયા છે. સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપી દીધેલી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, SOG, મોરબી સિટી ડિવિઝન, પોલીસ સ્ટેશનની ટીમ તમામ સ્થળ પર હાજર છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ બાબતે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અલગ અલગ 4-5 ટીમો બનાવીને આ ગુનો જેટલી જલ્દી ડિટેક્ટ કરી શકાય એના માટે મહેનત કરવામાં આવી રહી છે. આ લૂંટની ઘટનાની અંદર કઈ મરચાની ભૂકીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો? હા, આ વ્યક્તિ જે હિતેશભાઈ છે એમણે ગાડીમાંથી ઉતર્યા બેગ સાથે ત્યારે એમની ઉપર લાકડીથી ઘા કરવામાં આવ્યો હતો અને મરચાની ભૂકી એમના આંખમાં છાંટીને એ બેગ લૂંટીને આરોપી ભાગી ગયા છે. લૂંટની ઘટના બાદ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. મોરબી અને તેની આજુબાજુના વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી છે. મોરબી શહેર સિરામિક નગરી છે. અહીં સિરામિકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જોકે થોડા દિવસો પહેલા બેંક લૂંટના બનાવ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીને દબોચી લીધા. ત્યારે વધુ એક મોટી લૂંટનો બનાવ પડતા પોલીસ માટે આ બનાવ મોટો પડકારરૂપ છે. હાલ નાકાબંધી છે ત્યારે પોલીસ આ ઘટનાના આરોપીઓને ઝડપી લેવામાં સફળ થશે કે કેમ તે જોવાનું રહ્યું. હરનીશ જોશી, VTV ન્યૂઝ, મોરબી.